ખાલી બહુ સિમ્પલ સાદો પ્રશ્ન પૂછવો છે કે તમે કોઈ દિવસ કોઈ વૃક્ષ કે કોઈ જાનવરને પાણી બગાડતા જોયું છે? મેં તો નથી જોયું. ભાઈ, પાણી ના બગાડવું ને એટલી સમજ ખાલી આપણે જ પડે છે. એટલે આપણે જ સમજીએ છીએ કે જળ એ જીવન. પણ ભાઈ, પાણી પચશે ને તો એ આપણા જ કારણે પચશે, કારણ કે માણસો જેટલું સમજે છે. અને આ વાત તમને એટલે કરું છું કારણ કે આજે છે 22 માર્ચ, એટલે કે વર્લ્ડ વોટર ડે. હવે દર વર્ષે આ દિવસ એટલે ઉજવાય છે તાકી માણસોને ખબર પડે કે ભાઈ, પાણી કેટલું જરૂરી છે આપણા માટે. આપણે સમજીએ છીએ પણ તોય પણ આપણે પાણી વેસ્ટ કરીએ છીએ. શા માટે કરવું જોઈએ? ભાઈ, દર વર્ષે લોકોમાં જાગૃતતા આવે કે ભાઈ, પાણી વેસ્ટ ના કરવું જોઈએ, એટલા માટે આ દિવસ ઉજવાય છે. તમને ખબર છે 70% પૃથ્વી પર 70% પાણી છે અને ખાલી 30% જમીન છે. પણ તો પણ આ 70%માંથી ખાલી 2.5% જેટલું જ પીવાલાયક પાણી છે. અને એ તો આપણે કેટલા ને કેટલા વર્ષો ત્યાં વાપરીએ છીએ, એટલે કેટલું બધું ખાલી થઈ ગયું હશે. તો હવે વધેલા પાણીનું શું કરવાનું છે? એ પણ વેસ્ટ કરી દેવાનું છે? તો પછી જીવશું કેવી રીતે? એટલે ભાઈ, પાણી વાપરવામાં થોડો કંઈક હાથ ટૂંકો રાખીએ તો, કે પાણી બચાવીએ તો આપણા માટે જ સારું છે. એટલે પાણીનો બને એટલો બચાવ કરવો ને જ્યાં જરૂર પડે ને ત્યાં ઓછું પાણી વાપરવું આપણા માટે જ સારું છે અને પર્યાવરણ માટે પણ સારું છે. કારણ કે આપણી ભૂલના કારણે બિચારા પ્રાણીઓ અને વૃક્ષો શું કરે આપણે જ ખબર પડે છે, એટલે આપણે જ પાણી બગાડીએ છીએ, એ બિચારાઓને આપણા પાછળ તકલીફ પડશે. એટલે ભાઈ, થોડું થોડું બને એટલું આપણે પાણી બચાવવાનું શરૂ કરીએ અને આ દુનિયાને ખુશ રાખીએ. ભાઈ, હું છું આરજે જાનવી ટોપ FM પર. ચોપ સુનો, ચોપ સુનો. જબ સુનો, ટોપ સુનો.